સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે.
તાળીઓના ગડગડાટથી ભગવાનનું સ્વાગત કરીએ આપણે. અને કનૈયાની મોરલી કેવી આદિત્યાના ગામનું કાનગોપી મંડળ હે તમને મોજ આવશે તાલગી મોજ કરાવશું. બાકી એકવાર ભગવાન કૃષ્ણ કનૈયાની કાળિયા ઠાકરની એવી જે બોલાવી દો કે આપણા જુનાગઢ જિલ્લામાં નહીં પણ બધા લગભગ ક્યાંય લગી ખબર પડી જવી જોઈએ. હા હા બોલ્યા કૃષ્ણ કનૈયા લાલ કી. કેમ ભાઈ અદા કેમ આમ કોયલાણામાં મને લાગે આમ પરોઠા વધારે થઈ ગયા એવું લાગે કે નહીં? ના એવું અમારે કોયલાણામાં કેવું જ ન પડે. કેવું ન પડે? ના ના હજી એમાં 40% જેવા જે બોલ્યા કદાચ પર્યાણ કરતા હોય બાકી એ તો બોલશે જ. એમ નહીં જમવામાં તો નતા પર્યાણ કરતા ને એ તો કે જગ્યા રાખજે જગ્યા રાખજે. હવે જી જઈ નહીં બોલાવે એને ચિકન ગુનિયા થાય. બોલ્યે કૃષ્ણ કનૈયા લાલ કી. હવે એકવાર છેલ્લી જઈ બોલાવી દઉં. જી જઈ નહીં બોલે ની બાજુવાળાના સોગન છે. બોલ્યે કૃષ્ણ કનૈયા લાલ કી. આમાં મિક્સમાં મને અદા ખબર ન પડી એમાં કઈ એટલે ટપો ન પડ્યો એમ કે ટપો ન પડ્યો. હા હવે આપણે ભાઈઓને જે નથી બોલવાની પેલા બહેનોને જે બોલવાની છે પછી ભાઈઓને બોલવાની પેલા જે બહેનોને બોલવાની છે એટલે આમાં ખબર પડે અદા કે દૂધ દોણામાં જઈશ કે બહેને જઈશ. આપણા ભાઈઓ કઈ બોલતા નહીં જગા ભાઈ 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 બોલ્યે કૃષ્ણ કનૈયા લાલ કી. હવે જે બેનો નથી બોલવાની હવે ભાઈઓને જે બોલવાની છે. બોલ્યે કૃષ્ણ કનૈયા લાલ કી. કેમ બાકી એમને એદા બાયુના જરીક વખાણ કરી તો બાયુ હાલો ભગવાન કરો કાન ગોપી ચાલુ. સખા તને કદાચ કઈ ખબર બીજી લાંબી નથી તને એટલું ખાલી કીધું તું મેં કોયલાણા જાહુ અને આપણે ત્યાં સરસ કાનગોપીનું રાસનું આયોજન કરશું આવું મેં તને વાત કરી હતી પણ કેના આંગણે છે કેના માટે છે અને સખા આવું સાનિધ્ય અને આ સ્થાન કે સખા 11 વર્ષ ને 52 દિવસ જેના ખોઈડે ઉછરીને આપણે મોટા થયા જેહો આ ઈ પરિવારના આંગણે આજનો આ ભગીરથ સપ્તાહ ભાઈ ભાઈ ભાગવત સપ્તાહનું આયોજન કારણ કે સખા તું હું જો ઉજડા હોય ને ત્યારે તો આયર સમાજને હિસાબે જેહો જેહો અને સખા બીજી વાત ઈ છે કોઈ આપણા પૂર્વજો અથવા તો અત્યારના જે હયાત છે સ્વજનો
એના એવા પુણ્ય હોય ત્યારે આવા ભગીરથ કાર્ય થતા હોય. અને સખા કોયલાણા ગામને ધન્યવાદ એ માટે બીજી વાર દઉં, કારણ કે પૂજ્ય અદાનું જન્મભૂમિ સ્થળ. અને ન્યા આવો અવસર આવ્યો અને સખા બીજી વાર કે આજે કાર્યક્રમ એવા ઠેકાણે છે કે મોસાળે જમણવાર હોય અને પીરસનારી માં હોય, પછી એમાં કઈ ઘટે નહીં સખા. માટે દાદાને વિનંતી કરું કે ગજાનન ગણપતિ મહારાજને યાદ કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરાવે. તો સરસત સ્નેહ મે જપા એ ગણપતિ લાગા પા ઈશ્વર ઈશ આરાધવા શુદ્ધ બુદ્ધ કરો ને સહ ઈશ્વર ઈશ આરાધવા શુદ્ધ બુદ્ધ કરો ને સહ ગુરુ જ્ઞાન દી સદગુરુ જ્ઞાન દીજે બજરંગી દીજે બોલ ગણપતિ ગુણ દીજે ગુરુ સદગુરુ દીજે Thank you.
કોઈ બાળપણમાં રમતો હોય છે તેને કેવો લાગતો હશે? એ હારે હારે તમે લાગો છો Oh,
હવે ભગવાન તમે મને 15 થી મોર કહેતા હતા આપલે કોઈલાના જાહે સખા કદાચ તારા આ ધ્યાન બાયણી રહે છે કોઈલાના ગામ જ છે સખા એમ નહીં ભગવાન કોઈલાના ગામ છે તમે ન્યા કહેતા હતા કે આવું મોટું સપ્તાહનું આયોજન છે હા સખા ન્યા કાનગોપી કરશે હા હા ફલાણું ઢીકણું તમે તો ઘણી મોટી મોટી વાતો કરતા હતા સખા સરસ મજાના સોલંકી સોલંકી પરિવારના આંગણે આવું સરસ અવસર છે તો એ ભગવાન મને આમાં આજી અંધારું અંધારું અડવું અડવું લાગે અંધારું અંધારું અડવું અડવું સખા અંધારાની વાત કરતો તો એટલા ફોક્સ મારેલા છે અંધારા જેવું કશું નથી જોઈ લે ફરતી કોર સખા માથે ન પડે ઈ કચકડાની એક એવી વસ્તુ છે સખા લે ભગવાન એકલું એકલું કેમ હાલે છે એકલું એકલું કોઈ વસ્તુ નો હાલે સખા દોરી સંચાર બધોય મારા હાથમાં જ છે હવે ભગવાન તમે મને કહેતા હતા તોય મને અહીંયા ઉડવું જેવું લાગે છે એટલા બધા ભક્તજનો બેઠા છે અને તને ઉડ ઉડ ને અડવું અડવું લાગે એમ નહીં મને નહીં પણ આ બેઠા બધાને ઉડવું જેવું લાગે ના સખા એવું કઈ નથી પણ કદાચ તારા મનનો ભાવ મને હવે સમજાણો સખા તું જે આ ગોળ ગોળ વાત કરસ ને ઈ છોડી દે ને મુદ્દાની વાત ઉપર આવ એમ નહીં ભગવાન તમે નતા કેતા ગોપી આવશે રાધાજી આવશે ને રાસલીલા કરશે તો સખા તને આવા આ રાસની અંદર મજા નથી આવતી એમાં ભગવાન મને એકને નહીં આ બધાને મજા નથી આવતી બધાય જો આમ મોટા બધાય નામ છે ગોડમ તારા સખા એવું નથી તો આજી ભક્તજનો છે એ રાધાજનો અને ગોપીજનો જે અહીંયા આવે અને સરસ મજાના વનરાવન ની અંદર ની જે લીલા થાય એ લીલાના દર્શન ની રાહ જોવે સખા તો ભગવાન ને કેદી આવે સખા ગોપી ને રાધાજી તો સખા ઈ એકલા ના આવે તો કોક ભેગા હથવાર હોય તો આવતા રહ્યા સખા હથવારે ના આવે તો સખા ગોપીજનો અને રાધાજી ને જો અહીંયા તારે તેડવા તેડાવા હોય તો તારે સખા તેડવા જવું પડે ભગવાન મારે જવું પડે હા સખા તારે જવું પડે એમાં ભગવાન ઉરિયો હાવ થમસબ ભણવા ગયો જ નથી ભાઈ એમાં ભગવાન ભણવા ગયો તો અવડા અવડા છોકરા દેખીને પાછો આવતો રહ્યો અવડા 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 તો સખા એવડા એવડા છોકરા તો હોય જ મેં કીધું સાહેબાનો કેદી વારો લઈએ ને કેદી મારો ભણવાનો વારો આવે સખા તું જે વિચારસ એવું કશું ન હોય એક વર્ગખંડ હોય જાજા બધા છોકરા બેઠા હોય એક શિક્ષક બધા છોકરાઓને અભ્યાસ કરાવતા હોય એમાં આપણે સાથે અભ્યાસ કરવાનો હોય પણ એમાં ભગવાન આપણે અડધો અભ્યાસ ઘરે કરેલો કેવી રીતે એટલે કાનામાતરની ભૂલ ન નડાય એટલે તમારે જી ગામ જવાનું હોય કાયદેસર એક એક અક્ષર લખાવો સખા તને લખતા આવડે લખતા આવડે ભગવાન કેટલું આવડે થોડું થોડું આવડે છૂટા છૂટા અક્ષર લખાવો તો ફાવે સખા તારી પાસે કાગળ કલમ ખડીયો બધું છે બધું ભગવાન કમ્પ્લીટ છે પણ હું જરીક ઓલા ખડીયા બોરી આવું તો તમે પાણી પાણી ભગવાન એમાં એવું છે બ બત્તી નો કરું બ બાઘડ નો કરું કે બ બા નો કરું સખા છેલ્લો જે શબ્દ બોલ્યો બા મને ઈ બહુ ગમે એમાં ભગવાન બળફ હોય 4 મહિના જ હોય ગરમી બરોબર અને બા છે એ બધાને વાલી હોય જોકે નવી માં હોય તો બપોર પછી બા કેવા થાય હા એમાં હાચો સખા તો એટલે બે અરે સખા બ લખવાનો કીધો તમે ભગવાન ધીરે ધીરે પાસી સાય હું કહી ગયો મારે હું કરું હા વાલા બોલ એટલે એટલે શું થયું આમાં ભગવાન વરાદી ની ફૂલ ગેરંટી સાઈ માય ગેરંટી હુકાય ની તમ તમારે ગમે એમ લખાવો નિરાયતે ઉતમર થી સખા તારો બધી વાત ગમી મન તારી કોઠા હોય જ બહુ ગમે કોઠા હોય તો હોય ને ભગવાન આપણે ક્યાં પૂઈ ગયા તાઈ ભૂલાઈ ગયો સખા બ બને કાઈ ની બ અબે મે બ લખવાનો કીધો સખા બ બ બ પછી પછી રને કાઈ ની રો હવે ભગવાન એમાં બગડો કરતો તો હાલે ને સખા હાલે પછી બોલવાનો રો પછી છેલ્લો અને અંતિમ શબ્દ સખા નને કાઈ નીના